નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરામાં વાતાવરણમાં જે પલટો આવ્યો હતો, ભારે પવન સાથે વાવાઝોડાના દ્રશ્યો સામે આવી રહ્યા હતા. ધૂળની ડમણીઓ પણ જોવા મળી રહી હતી, ત્યારે કેટલીક જગ્યાઓ પર આ ઝાડ ધરાશ થઈ જવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં છેલ્લા બે ત્રણ જગ્યાઓ પર જે ફાયર વિભાગને કોલ મળ્યા છે, ફાયર વિભાગની જે ઘંટડીઓ છે હવે રન રન વાગી રહી છે. તેનું કારણ છે કે વડોદરા શહેરમાં જે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, કમોસમી વરસાદ ની જે આગાહી કરવામાં આવી હતી રાજ્યના હવામાન વિભાગ દ્વારા, સાથે રાજ્ય કહેવાય છે કે જે હવામાન વિભાગના નિષ્ણાંત છે એ નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી, ત્યારે આપ જોઈ શકો છો વડોદરા શહેરના કિશનવાડી ઉડાના મકાન પાસે આ ઝાડ ધરાશે થતા ફાયર વિભાગ અહીંયા દોડતું થયું છે. પરંતુ જે પ્રકારે હવે આપ જોઈ શકો છો કમોસમી વરસાદ વડોદરા શહેરમાં પણ શરૂ થઈ ચૂક્યો છે, છાંટાઓ પણ પડી રહ્યા છે, ત્યારે આ જે ઝીરો વિઝિબિલિટીના દ્રશ્યો સામે આવ્યા હતા, ત્યારબાદ કેટલી જગ્યાઓ પર આ ઝાડ પડવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, કેટલા વાગે ઝાડ પડ્યું અને કઈ રીતે પરિસ્થિતિ? અચાનક જ 5 મિનિટ 10 મિનિટ પહેલા એકદમ જ વાવાઝોડું આવી ગયું, એમાં 3-4 ગાડી પણ દબાઈ ગયેલી, પણ નુકસાન થયું નથી, કોઈ જાનહાની થઈ નથી. શું ફાયર વિભાગ આવ્યું છે? હા, ફાયર બ્રિગેડ આગળ કઈક નુકસાન થયું ત્યાં આયેલ છે, હવે અહીંયા અમે પણ બોલાયેલ છે. બિલકુલ, તમામ લોકો આપ જોઈ શકો છો જે પ્રકારે આ ઝાડ પડવાની ઘટનાઓ હવે ફાયર વિભાગમાં સામે આવી રહી છે. એક બાદ એક ફાયર વિભાગના જે કંટ્રોલ રૂમ છે એ રન કરી રહ્યો છે, કારણ કે આજે ભારે પવન સાથે વડોદરા શહેરમાં કહેવાય છે કે આ પવન જે કમોસમી વરસાદની આગાહી કરવામાં હતી તેના ભાગરૂપે વડોદરામાં જે વાતાવરણમાં પલટો આવ્યો હતો, ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો અને ઝીરો વિઝિબિલિટીના દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે વડોદરાના કેટલાય વિસ્તારોમાં આ ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. શહેરના કિશનવાડી વુડાના મકાન પાસે આવેલું છે, ત્યાં સાથે જે સુપર બેકરીના રોડ પર છે ત્યાં પણ આ ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે આ વાતાવરણમાં પલટો આવતાની સાથે જ વડોદરા શહેરના જે કંટ્રોલ ફાયર વિભાગનો જે કંટ્રોલ રૂમ છે એ રન કરી ઉઠ્યો છે, કારણ કે આ ઝાડ પડવાની ઘટનાઓથી લઈને ફાયર વિભાગ હવે દોડતું થયું છે. કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ન્યૂઝ વડોદરા.